विद्यार्थी मित्रों ऑनलाइन विडियो में आपनु स्वागत है। आपणे छेले पांचमो चेप्टर सजीवना पायानो एकम पूरु कर्युं हतुं। त्यारबाद त्यार पछीनो चेप्टर छे चेप्टर नंबर 8 गति। गति कोने कहेवाय? तो के भाई आपणी घरे जे सामान्य रीते पंखो चालतो होय फेन एने चालतो होय तेने शुं कहेवाय? तो के गतिमां छे तेम कहेवाय। रस्ता उपर वाहन जे चालता होय गतिमां छे तेम कहेवाय। ट्रेनना पाटा उपर जे ट्रेन चालती होय तो एने गतिमां कहेवाय। तो गति एटले शुं? पेलो प्रश्न छे गति एटले शुं, उदाहरण आपी समजावो। तो व्याख्या बोलू छू, ध्यान राखजो के ज्यारे कोई एक पदार्थ बीजा पदार्थनी सापेक्षे समयनी साथे पोतानुं जो स्थान बदलतो होय तो त्यारे ते पदार्थ बीजा पदार्थनी सापेक्षे गतिमां छे तेम कहेवाय। ફરીથી વ્યાખ્યા બોલું છું, જ્યારે કોઈ એક પદાર્થ બીજા પદાર્થની સાપેક્ષે સમયની સાથે પોતાનું સ્થાન બદલતો હોય તો ત્યારે તે પદાર્થ ગતિમાં છે તેમ કહેવાય। ઉદાહરણ તરીકે જ્યારે આપણે સ્કૂલેથી અથવા ઘરેથી જ્યારે આપણે સવારે સ્કૂલે નીકળાવો ત્યારે આપણા મમ્મી જ્યારે આપણે બસમાં બેસાડે છે, પછી બસ ચાલુ થાય છે, તો ત્યારે તમે બસ ચાલુ થયા પછી તમે અવલોકન જોશો તો તમને એવું લાગશે, બસની અંદર જ્યારે તમે બેઠા હોય બસ ચાલુ થાય ત્યારે તમે જોશો તો તમને એવું લાગશે કે તમારા મમ્મી પાછળની તરફ ગતિ કરે છે, એવો અનુભવ થશે। પણ જ્યારે તમારા મમ્મી તમને જોશે ત્યારે તમને એવો અનુભવ થશે કે તમે આગળની તરફ જાઓ છો। તો એનો મતલબ એવો કે તમે કયા સ્થળેથી અવલોકન કરો છો એનો આધાર રાખે। જો તમે નીચે હોય તો તમને એવું લાગે કે કોઈ પદાર્થ કઈ તરફ ગતિ કરે છે, આગળની તરફ। અને તમે બસની અંદર બેઠા હોય તો કોઈ પદાર્થ કઈ તરફ ગતિ કરે છે, બસની પાછળની તરફ। એટલે કયા સ્થળેથી તમે અવલોકન કરો છો એનો આધાર રહે। ત્યાર પછીનો પ્રશ્ન છે સંદર્ભ બિંદુ। સંદર્ભ બિંદુ કોને કહેવાય? તો પદાર્થનું જે સ્થાન દર્શાવવા માટે નિયત બિંદુનો ઉપયોગ થાય। કયું બિંદુ? નિયત બિંદુ। ફરીથી કહું છું, પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો ઉપયોગ થાય તે નિયત બિંદુને શું કહેવામાં આવે છે? સંદર્ભ બિંદુ। ફરીથી એકવાર વ્યાખ્યા બોલું છું, પદાર્થનું સ્થાન દર્શાવવા માટે જે નિયત બિંદુનો ઉપયોગ થાય છે તે નિયત બિંદુને શું કહેવામાં આવે છે? સંદર્ભ બિંદુ। સંદર્ભ બિંદુનું બીજું નામ છે ઉગમ બિંદુ। એટલે કે સંદર્ભ બિંદુને બીજું શું કહેવાય? તો કે ઉગમ બિંદુ। સંદર્ભ બિંદુનું ઉદાહરણ સમજીએ કે અહીંયા કોઈ એક સ્કૂલ છે, અહીંયા ઘર છે અને અહીંયા કોઈ એક રેલવે સ્ટેશન છે। તો એમ કહી શકું કે ઘરથી ઉત્તર દિશામાં મારી સ્કૂલ 2 કિલોમીટરની દૂરી પર છે। ઘરથી કઈ દિશામાં? ઘરથી ઉત્તર દિશામાં મારી સ્કૂલ 2 કિલોમીટરની દૂરી પર છે। જ્યારે સ્ટેશનથી દક્ષિણ દિશામાં મારી સ્કૂલ 3 કિલોમીટરની દૂરી પર છે। ફરીથી કહું છું, ઘરથી મારી સ્કૂલ કેટલા કિલોમીટર ઉત્તર દિશામાં? તો કે 2 કિલોમીટરની દૂરી પર છે। જ્યારે સ્ટેશનથી દક્ષિણ દિશામાં મારી સ્કૂલ 3 કિલોમીટરની દૂરી પર છે। તો પ્રથમ કિસ્સામાં જ્યારે તમે જોવો તો મેં કેનો સંદર્ભનો ઉપયોગ કર્યો? ઘરનો ઉપયોગ કર્યો। કે ઘરથી ક્યાંથી તમે વાત કરો છો એને કહેવાય સંદર્ભ બિંદુ। ક્યાંથી મેં વાત કરી? તો કે ઘરથી વાત કરી, તો ઘરથી મારી સ્કૂલ 2 કિલોમીટરની દૂરી પર છે, એટલે ઘર છે એ પ્રથમ કિસ્સામાં શું થયું? સંદર્ભ બિંદુ। બીજા કિસ્સાની વાત કરો તો મેં ક્યાંથી વાત કરી? તો સ્ટેશનથી વાત કરેલી છે કે સ્ટેશનથી મારી સ્કૂલ દક્ષિણ દિશામાં 3 કિલોમીટરની દૂરી પર છે। તો અહીં મેં શેનો ઉલ્લેખ કરેલો છે? કે સ્ટેશન। તો સ્ટેશન એ શું થયું? તમારું સંદર્ભ બિંદુ। તો તમે જોઈ શકો છો કે સંદર્ભ બિંદુ તમે બદલાવો તો તમારું જે જગ્યા છે એ બદલે। કેવી રીતે? તો કે મેં ઘરની જગ્યાએ જો સ્ટેશન લઈ લીધું તો કિલોમીટર એ બદલી ગયા, દિશા પણ બદલી ગઈ। સ્ટેશનની જગ્યાએ હું ઘર લઈ લઉં તો ઘરે બદલી જાય, સોરી તમારું જે અંતર છે એ અંતરે બદલી જાય અને સ્કૂલનું બદલી જાય ડિસ્ટન્સ 2। તો આમ સંદર્ભ બિંદુ તમે બદલાવો તો તમારું જે સ્થળ છે એ સ્થળની દિશા પણ બદલી જાય છે। ત્યાર પછી છે અંતર અને સ્થાનાંતરની વ્યાખ્યા। અંતર અને સ્થાનાંતર કોને કહેવાય? તો પેલા અંતર, આપણે અંતરની વ્યાખ્યા સમજીએ કે અંતર કોને કહેવાય? તો આપેલા સમયગાળામાં ગતિ કરતા ગતિપથની કુલ લંબાઈને। આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલા કુલ ગતિપથની લંબાઈને ગતિપથની લંબાય। શબ્દ યાદ રાખજો, ગતિપથની લંબાઈ એટલે શું કહેવાય હમણાં સમજાવું, પણ ફરીથી વ્યાખ્યા બોલું છું કે આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલા કુલ ગતિપથની લંબાઈને શું કહેવામાં આવે છે? તો કે અંતર।
फरीथी एकवार आपेला समयगाळामां गति करता पदार्थे कापेला कुल गतिपथनी लंबाईने शुं कहेवाय तो के अंतर। तो गतिपथ एटले शुं कहेवाय? दाखला तरीके गतिपथ, पथ एटले रस्तो, पथ एटले रस्तो के जेनी उपर तमे चालो छो एने कहेवाय गतिपथ। दाखला तरीके हाईवे उपर तमे चालता होय तो के अहींथी राजकोटथी तमे भाई गोंडल जता होय तो ई रस्तो जे छे एने कहेवाय गतिपथ। बराबर, तो राजकोट थी तमे गोंडल जाओ छो ई तमे कापेलू अंतर कहेवाय, कारण के गतिपथ उपर एटले के पथ एटले के रस्ता उपर तमे गति करो छो। એટલે કે આપેલા સમયગાળામાં ગતિ કરતા પદાર્થે કાપેલા કુલ ગતિપથની લંબાઈને શું કહેવાય? અંતર। અંતરનો એકમ શું છે? ખાસ યાદ રાખજો, અંતરનો એકમ છે એસા એકમ મીટર। એક માર્કમાં તમને પ્રશ્ન પૂછી શકે કે ભાઈ અંતરનો એસા એકમ શું છે? તો કે મીટર। પછી અંતર કેવી રાશિ છે? તો અંતર યાદ રાખજો અદિશ રાશિ છે। અંતર કેવી રાશિ છે? તો કે અદિશ રાશિ। તો પ્રશ્ન એ થાય કે અદિશ રાશિ અને સદિશ રાશિ કોને કહેવાય? કારણ કે બે રાશિ આવશે, એક અદિશ રાશિ આવશે, બીજી આવશે સદિશ રાશિ। તો અદિશ રાશિ કોને કહેવાય? તો કે જે રાશિને દર્શાવવા, જે રાશિને દર્શાવવા ફક્ત દિશાની જરૂર ન પડતી હોય, ફક્ત મૂલ્યની જરૂર પડતી હોય। ફરીથી કહું છું, જે રાશિને દર્શાવવા ફક્ત મૂલ્યની જરૂર પડતી હોય, દિશાની જરૂર ન પડતી હોય તેવી રાશિને કહેવાય અદિશ રાશિ। એટલે કે મૂલ્યની જરૂર પડતી હોય, દિશાની જરૂર ન પડતી હોય તેવી રાશિને કહેવાય અદિશ રાશિ। ફરીથી, જે રાશિને દર્શાવવા મૂલ્યની જરૂર પડે, દિશાની જરૂર ન પડે તેવી રાશિને કહેવાય અદિશ રાશિ। કયા કયા ઉદાહરણ આવે એ પણ તમને કહી દઉં કે અંતર, ઝડપ, પછી તાપમાન, આ વગેરે કેવી રાશિ છે? અદિશ રાશિ, કે જેને દર્શાવવા તમારે દિશાની જરૂર ન પડે, ખાલી એનું મૂલ્યની જરૂર પડે, તો આવી બધી રાશિ છે એને કહેવાય અદિશ રાશિ। ત્યાર પછી આવે છે સદિશ રાશિ। સદિશ રાશિ કોને કહેવાય? તો કે જે રાશિને દર્શાવવા મૂલ્યની જરૂર પડે અને દિશાની પણ જરૂર પડે। એટલે કે જે રાશિને દર્શાવવા મૂલ્યની જરૂર પડે, દિશાની જરૂર પડે તો તેવી રાશિને કહેવાય સદિશ રાશિ। ફરીથી, આમાં શું હતું? તો મૂલ્યની જરૂર પડતી હતી, દિશાની જરૂર નહોતી પડતી। આમાં તો કે જે રાશિને દર્શાવવા મૂલ્યની જરૂર પડે, દિશાની જરૂર ન પડે તેવી રાશિને કહેવાય સદિશ રાશિ। કયા કયા ઉદાહરણ આવે? તો કે સ્થાનાંતર, વેગ, પ્રવેગ, આ બધી કેવી રાશિ છે? તો કે સદિશ રાશિ। એટલે કે આને દર્શાવવા માટે તમારે દિશાની પણ જરૂર પડે અને સાથે સાથે મૂલ્યની પણ જરૂર પડે છે। તો આ વાત થઈ ગઈ આપણે સદિશ રાશિ અસદિશ સોરી સદિશ રાશિ ને અદિશ રાશિની। હવે તો કે આપને ખબર પડી કે અંતર કેવી રાશિ છે? અદિશ રાશિ, કારણ કે એની મૂલ્યની જરૂર પડે, દિશાની જરૂર પડતી નથી। ત્યાર પછી છે સ્થાનાંતર। સ્થાનાંતર કોને કહેવાય? તો કે સ્થાનાંતરની વ્યાખ્યા બોલું છું, આપેલા સમયગાળામાં પદાર્થનું ચોક્કસ દિશામાં સ્થાનમાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય। ફરીથી એકવાર વ્યાખ્યા બોલું છું, આપેલા સમયગાળામાં પદાર્થનું ચોક્કસ દિશામાં, ચોક્કસ દિશામાં સ્થાનમાં થતા ફેરફારને, સ્થાન એટલે જગ્યામાં થતા ફેરફારને સ્થાનાંતર કહેવાય। શબ્દ છે ચોક્કસ દિશામાં, એટલે એનો મતલબ એવો કયો કે ભાઈ કોઈ એક વિદ્યાર્થી ભાઈ પેલી બેન્ચે બેઠો હોય, ત્યાંથી છેલ્લી બેન્ચે જવું હોય તો એને ચોક્કસ દિશામાં જવું પડે, નહીં કે પાછળ દાખલા તરીકે પેલી બેન્ચે છેલ્લી બેન્ચે જવું હોય તો આમ ન જઈ શકે, પાછળની બાજુએ જવું પડે, એટલે ચોક્કસ દિશામાં જવું પડે, તો સ્થાનમાં ચોક્કસ દિશામાં ફેરફાર થાય। બીજું ઉદાહરણ લઈએ કે ભાઈ આપણે સ્કૂલેથી ઘરે જવું હોય તો આપણે ઘરે જવા માટે ચોક્કસ દિશામાં જવું જોઈએ, આપણું ઘર પૂર્વ દિશામાં હોય અને તમે પશ્ચિમ દિશામાં જાઓ તો તમારું ઘર આવે નહીં, એટલે કે ચોક્કસ દિશામાં તમારે જવું પડે। એટલે કે દિશા ઉલ્લેખ કરવામાં આવ્યો, માટે સ્થાનાંતર કેવી રાશિ છે? તો કે સદિશ રાશિ। સ્થાનાંતરનો એસા એકમ શું છે? તો યાદ રાખજો સ્થાનાંતરનો એસા એકમ મીટર છે। અને સ્થાનાંતર કેવી રાશિ છે? તો યાદ રાખજો સ્થાનાંતર છે સદિશ રાશિ, કારણ કે સ્થાનાંતરને દર્શાવવા માટે દિશાની પણ જરૂર પડે છે અને મૂલ્યની પણ જરૂર પડે છે। તો પ્રશ્ન એ થાય કે સ્થાનાંતર છે અને અંતર છે એ બે સરખા હોઈ શકે? ના, જરૂરી નથી, ક્યારેક સરખા હોઈ પણ શકે, ક્યારેક ન પણ હોઈ શકે। સ્થાનાંતર મેળવવું કઈ રીતે? તો સ્થાનાંતરનું સૂત્ર યાદ રાખજો, સ્થાનાંતર સ્થાનાંતરને દર્શાવાય ડી વડે, ડી એટલે ડિસ્પ્લેસમેન્ટ। શું થાય? તો કે અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન,
स्थानांतर ने दर्शावा माटे याद राखजो अंतिम स्थान माइनस प्रारंभिक स्थान एनु सूत्र छे सेना वडे दर्शावे तो डी वडे। फरीथी याद राखजो अंतर केवी राशि तो के अदिश राशि, एकम केवो तो के मीटर, स्थानांतर केवी राशि तो के सदिश राशि, एकम केवो मीटर। खास व्याख्या याद राखजो गति एटले शू तो के भाई जारे कोई एक पदार्थ बीजा पदार्थ नी सापेक्षे समय नी साथे पोतानु स्थान बदलतो होय आवी त्यारे ते पदार्थ एक पदार्थ बीजा पदार्थ नी सापेक्षे गति मां छे तेम कहेवाय। संदर्भ बिंदु नी व्याख्या शू हती तो के जारे कोई पदार्थ नु स्थान दर्शावा माटे जे नियत बिंदु नो उपयोग करवामां आवे छे तेने कहेवाय संदर्भ बिंदु। अंतर एटले तो के आपेला समय गाळा मां गति करता पदार्थे कापेला कुल गतिपथ नी लंबाई ने शुं कहेवाय तो के अंतर। अने स्थानांतर एटले तो के भाई आपेला समय गाळामां चोक्कस दिशामां स्थानमां थता फेरफारने शुं कहेवाय तो के स्थानांतर। सूत्र खास याद राखजो अंतिम स्थान माइनस प्रारंभिक स्थान। विद्यार्थी मित्रों हमणां आपणे स्थानांतर अने अंतर नी व्याख्या अने सूत्र जोयुं, त्यारबाद छे एक दाखलो के कोई एक पदार्थ ओ, ओ एटले कोण छे तो के संदर्भ बिंदु। ओ ए थी गति करीने क्यां जाय छे तो के ए तरफ, અને એ થી સુરેખ પથ ઉપર ગતિ કરીને ક્યાં જાય તો કે સી ઉપર। ફરીથી રકમ બોલું છું, દાખલા તરીકે કોઈ એક પદાર્થ છે એ સંદર્ભ બિંદુ ઓ એ થી કઈ તરફ જાય છે, સુરેખ પથ ઉપર, એ ઉપર। સુરેખ પથ એટલે સીધો રસ્તો, ઓ એ થી ચાલુ કરીને ક્યાં તરફ આવ્યો તો કે એ તરફ, અને એ થી પાછી ગતિ કરીને ચાલુ કરીને ક્યાં તરફ આવ્યો તો કે સી તરફ। તો તમને પ્રશ્નમાં પૂછેલું છે અંતર અને સ્થાનાંતર શોધો, પેલું પ્રશ્ન પૂછેલો છે અંતર અને બીજો પ્રશ્ન પૂછેલો છે સ્થાનાંતર। તો તમારે અંતર અને સ્થાનાંતર મેળવવાનું છે। તો આપને ખબર છે અંતર એટલે તો કે પદાર્થે કાપેલા કુલ ગતિપથની લંબાઈને અંતર કહેવાય, એટલે કે OA થી ક્યાં તરફ ગયો હતો તો કે A તરફ, એટલે કે OA થી A તરફ, પ્લસ A થી ક્યાં તરફ ગયો તો કે A થી C તરફ, એટલે AC। બસ હવે અંતર ગણી લ્યો એટલે કે છેલ્લું કેટલું છે તો કે 60, અને સ્ટાર્ટિંગ નું કેટલું હતું તો કે 0, એટલે કે 60 માઇનસ 0 પ્લસ A થી ક્યાં ગયો તો કે C તરફ, એટલે કે 60 માઇનસ C એટલે 25। 60 માંથી 0 જાય એટલે જવાબ આવશે 60, અને 60 માંથી 25 જાય એટલે જવાબ આવશે 35। બેયનો સરવાળો કરી નાખો 5 અને 6 ને 3 9 કિલોમીટર। તો એનો મતલબ એવો કે પદાર્થે કાપેલું અંતર કેટલું થયું તો કે 95 કિલોમીટર। હવે સ્થાનાંતરની વાત કરી, સ્થાનાંતર એટલે ડી। આપને ખબર છે સૂત્ર શું છે, અંતિમ સ્થાન માઇનસ પ્રારંભિક સ્થાન। હવે પદાર્થ ક્યાંથી ચાલુ થયો હતો તો કે ઓએ થી, ઓ એટલે કયું થયું તો કે પ્રારંભિક સ્થાન, અને ઓ થી ક્યાં તરફ ગયો હતો તો કે એ તરફ, અને એ થી પાછો ક્યાં ગયો હતો તો કે સી તરફ। એનો મતલબ એવો કે સી તમારું કયું સ્થાન થયું તો કે અંતિમ સ્થાન। તો એનો મતલબ એવો કે અંતિમ સ્થાન સી એટલે કેટલા છે તો કે 25 કિલોમીટર, અને પ્રારંભિક સ્થાન ઓ, ઓ એટલે કેટલા છે તો કે આકૃતિ પરથી જોઈ શકાય 0, એટલે 25 માઇનસ 0 એટલે 25 કિલોમીટર। તો અહીંયા તમે જોઈ શકો છો કે અંતર તમને મળ્યું 95 કિલોમીટર અને સ્થાનાંતર તમને 25 કિલોમીટર મળ્યું, માટે તમે કહી શકો છો કે અંતર અને સ્થાનાંતર ક્યારેય સરખા ન હોય, અમુક કિસ્સામાં સરખા હોય અમુક ન પણ હોય। તો પ્રશ્ન એ થાય સ્થાનાંતર હશે એ 0 હશે, શૂન્ય હશે તો કે હા, કઈ સ્થિતિમાં? તો દાખલા તરીકે તમે સ્કૂલેથી ઘરે જાઓ, સોરી ઘરેથી તમે સ્કૂલે આવો, એટલે કે આ ઘર છે અને આ શું છે સ્કૂલ, એટલે કે ઘરેથી તમે સ્કૂલે આવ્યા, માની લો ઘરેથી સ્કૂલનું અંતર છે 5 કિલોમીટર, અને પાછા સ્કૂલેથી ઘરે ગયા એનો મતલબ એવો કે પાછું કેટલું કિલોમીટર કાપ્યું તો કે 5 કિલોમીટર। એનો મતલબ એવો કે ઘરેથી સ્કૂલે આવ્યા ત્યારે 5 કિલોમીટર અંતર થયું, સ્કૂલેથી પાછા ઘરે ગયા એટલે 5 કિલોમીટર અંતર થયું, તો ટોટલ અંતર કેટલું થયું તો કે 10 કિલોમીટર। પણ જોજો એ કિસ્સામાં સ્થાનાંતર જોવો, ઘરેથી સ્કૂલે ગયા, સ્કૂલેથી ઘરે ગયા એનો મતલબ એવો કે પેલાય ઘરે હતા પાછા પણ તમે ઘરે જ છો એટલે સ્થાન બદલ્યું નથી, એટલે માટે એ કિસ્સામાં તમે જો સ્થાનાંતરની વાત કરો તો જવાબ શું આવશે 0। ફરીથી કહું છું, ઘરેથી સ્કૂલે ગયા, સ્કૂલેથી ઘરે ગયા એટલે ઘરેથી સ્કૂલે આવ્યા ત્યારે 5 કિલોમીટર, સ્કૂલથી તમે પાછા ઘરે ગયા ત્યારે 5 કિલોમીટર, એટલે ટોટલ 10 કિલોમીટર અંતર થયું। પણ સ્થાનાંતરની વાત કરો તો પેલા ઘરે હતા છેલ્લે પાછા ઘરે છો, એટલે એનો મતલબ એવો કે સ્થાનાંતરમાં કાંઈ પણ પ્રકારનો ફેરફાર નથી, કારણ કે પ્રારંભિક સ્થાન અને અંતિમ સ્થાન કેવું થયું તમારું સરખું, સ્થાનમાં ફેરફાર થયો
नथी एटले स्थानांतर केवुं थयुं जीरो। आमां जोईए ओ थी ए तरफ गयुं, ए थी सी तरफ गयुं, पण पाछुं हुं एम कहुं के सी थी ओ तरफ जाय तो स्थानांतर केटलुं थाय, तो के हतुं ने न्यान आवी गयुं। तो ज्यारे पदार्थ ज्यां होय इनी स्थितिमां पाछो इनी जग्या उपर आवी जाय ત્યારે હંમેશા સ્થાનાંતર કેટલું થાય, તો ત્યારે હંમેશા સ્થાનાંતર જીરો થશે। ત્યાર પછીનો પ્રશ્ન છે નિયમિત ગતિ એટલે શું, કોને કહેવાય? તો નિયમિત ગતિની વ્યાખ્યા બોલું છું, ધ્યાન રાખજો। જ્યારે કોઈ પદાર્થ સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય ત્યારે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર જ્યારે કોઈ ગતિ કરતો પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર જો કાપતો હોય તો ત્યારે તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય। ફરીથી બોલું છું, જ્યારે કોઈ પદાર્થ સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય ત્યારે તે પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો ત્યારે તે પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય। દાખલા તરીકે તો કે એ પદાર્થ 5 સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપે, એટલે કે પહેલી 5 સેકન્ડમાં 10 સેકન્ડ 10 મીટરનું અંતર કાપે, બીજી 5 સેકન્ડમાં બીજું 10 મીટર અંતર કાપે, ત્રીજી 5 સેકન્ડમાં 10 મીટર અંતર કાપે। તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલી 5 સેકન્ડમાં 10 મીટર અંતર હતું, બીજી 5 સેકન્ડમાં 10 મીટર અંતર છે, ત્રીજી 5 સેકન્ડમાં 10 મીટર અંતર છે, એટલે કે એક સરખો સમયગાળો હતો એમાં એક સરખું અંતર કાપે છે, માટે આ પદાર્થ નિયમિત ગતિ કરે છે તેમ કહેવાય। અનિયમિત ગતિ કોને કહેવાય? તો કે જ્યારે કોઈ પદાર્થ સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય ત્યારે તે પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર ન કાપતો હોય। આમાં શું હતું? એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપતો હોય તો નિયમિત ગતિ કહેવાય। અનિયમિતમાં તો કે જ્યારે કોઈ પદાર્થ સુરેખ પથ ઉપર ગતિ કરતો હોય ત્યારે તે પદાર્થ એક સરખા સમયગાળામાં એક સરખું અંતર ન કાપતો હોય ત્યારે તે પદાર્થ અનિયમિત ગતિ કરે છે તેમ કહેવાય। દાખલા તરીકે પહેલી 5 સેકન્ડમાં 10 મીટર અંતર કાપે છે, બીજી 5 સેકન્ડમાં 5 મીટર અંતર કાપે છે, ત્રીજી 5 સેકન્ડમાં 7 મીટર અંતર કાપે। તો અહીંયા તમે જોઈ શકો છો કે સરખો સમયગાળો તો છે પણ અંતર કેવું છે? તો કે અલગ અલગ કાપે છે, તો માટે આ પદાર્થ કેવી ગતિ કરે છે? તો અનિયમિત ગતિ। દાખલા તરીકે જ્યારે તમે રસ્તા ઉપર વાહન ચલાવતા હોય તો ભીડભાડ વાળી જગ્યા હોય તો તમારે વાહન ધીમે ચલાવવું પડે છે, ભીડભાડ ન હોય રસ્તો આખો સુમસાન ક્લિયર હોય તો તમે આપણે લીવર મારીને સ્પીડ વધારી શકીએ છીએ। ક્યારેક આપણે સ્પીડમાં જતા હોય ને અચાનક સિગ્નલ આવે લાલ લાઇટ થાય તો આપણે વાહનને બ્રેક મારવી પડે છે તો સ્પીડ ઓટોમેટિક ઘટી જાય છે। બગીચામાં કોઈ માણસ ચક્કર મારતો હોય તો સ્પીડ વધી જાય અથવા ઘટી જાય। તો આનો મતલબ એવો ગયો કે અનિયમિત ગતિના ઉદાહરણ આપણે જોઈએ કે ભાઈ રસ્તામાં ટ્રાફિક હોય તો આપણે વાહન ધીમે ચલાવવું પડે છે, રસ્તામાં કોઈ વાહન ન હોય તો આપણે સ્પીડથી વાહન ચલાવીએ છીએ। તો આ સમયગાળો શું થયો? તો આમાં શું જોવા મળે? તો કે એક સરખો સમયગાળો તો હોય પણ અંતર કેવું કાપે? તો અલગ અલગ। ફરીથી બે વ્યાખ્યા ક્લિયર કરી લ્યો, આમાં શું યાદ રાખવાનું? તો કે એક સરખા સમયગાળામાં એક સરખું અંતર કાપે તો નિયમિત, અને એક સરખા સમયગાળામાં એક સરખું અંતર ન કાપે તો અનિયમિત। તો વિદ્યાર્થી મિત્રો, આજે જેટલા આપણે પ્રશ્ન જોયા છે એ વિડીયોના એન્ડમાં તમને પ્રશ્ન મળી જશે, એ પ્રશ્ન બધા તમારે તમારી ફેરબુકમાં લખવાના છે। થેન્ક યુ।